दाम्बोधि स्मितरुचिर पूर्णे दुवदन प्रफुल्लम्बोजन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण। गरुड़ अंत्य प्रकरण नो 32 वचनामृत चाले छे। महाराज आ वचनामृतनी अंदर गीताजीनो श्लोक संतो पासे बोलावीने एनी उपर रामानुज भाष्य सहित वात करे छे। पछी महाराजे ए श्लोक उपर एवी वात करी के भगवानना भक्तोए बे वस्तु राखवी, एक धर्मने विषे रुचि राखवी, भक्तिमां रुचि राखवी, अने बीजू भक्तिमां प्रेम राखो। आहार क्षीण करी इंद्रियोने कोमळ करवी ए महाराजे वात करी। बीजू महाराजे कीधु ए जे कंई करवू ए विवेकथी करवू, आड़ेधड़ ना करवू, तृष्णा घटे छे के वधे छे एनो हिसाब राखो। पछी महाराजे गईकाल वात करता हता जे आपणे वांची हती, प्रसंग एवो छे के साचो भगवानो भक्त होय अने भगवानो महात्म्य केवी रीते समजवू। ભગવાનનો મહિમા તો ભક્તો સમજતા જ હોય છે, પણ મહિમા સમજવા છતાં, મહિમા ગાવા છતાં સાચો અને ખોટો ભગત આવા ભેદ પડે છે। ક્યારેય પણ પોલીસની આગળ એવું લગાવવું ન પડે કે સાચો પોલીસ કે ખોટો પોલીસ। પોલીસ એટલે પોલીસ, કલેક્ટર એટલે કલેક્ટર, પ્રેસિડેન્ટ એવું કેવું પડે આ સાચો પ્રેસિડેન્ટ ને ખોટો પ્રેસિડેન્ટ। પણ એક આધ્યાત્મની અંદર એક રહસ્ય છે, જેટલા સારા શબ્દો છે બધાની આગળ સાચો, સાચો ભગત ખોટો ભગત, સાચા સાધુ ખોટા સાધુ, અરે સાચા ભગવાનને ખોટા ભગવાન લગાડે, ભગવાનની આગળ પણ સાચા ને ખોટા। શ્રીજી મહારાજ વખતે પણ ભગવાન સ્વામિનારાયણ થઈને ફરવાવાળા હતા, ચૂડાનો હરિકૃષ્ણ હતો, એ હરિકૃષ્ણ ચૂડા ગામનો હતો, પ્રેમભાઈ દીવબંદરના પ્રેમભાઈ, પ્રેમભાઈએ મહારાજ માટે દાગીના અને વાઘા બનાવ્યા હતા, એ ચૂડાના હરિકૃષ્ણને ખબર પડી, પ્રેમભાઈએ મહારાજને કોઈથી જોયેલા નહીં, તે મહારાજ જેવા લટકાન, મહારાજ જેવા વેશ ને મહારાજની જેમ ગોળી લઈને દોડે ને આવું બધું શીખી ગયેલું થોડી થોડી કળા, તે પ્રેમભાઈને છેતરીને મહારાજ માટેના વસ્ત્રો અને મહારાજ માટેના દાગીના એ લઈ ગયો હતો। પછી પ્રેમભાઈને ખબર પડી કાં તો ઠગ હતો, ત્યાર પછી પ્રેમભાઈ પોતે બનાવી અને કાર્યના 6 વચનામૃતમાં આવે છે કે ભાઈ આવ્યા મહારાજ કે એવા પ્રેમી ભક્ત છે કે અમે સામે ચાલીને એના વસ્ત્રોને દાગીના લીધા। એટલે ભગવાને ખોટા ને સાચા બે હોય, આધ્યાત્મમાં બધે ખોટું સાચું લગાવવું પડે। સાચો ભગત મહારાજ કે કોને કહેવાય, તો મહારાજે સાચો ભગત ભગવાનનું મહાત્મ્ય સમજે એ સમજવાની 5 લક્ષણો મહારાજે બતાવ્યા હતા। એક, સૌથી પહેલું
ભગવાનનું તેજોમય એવું અક્ષરધામ, એમાં ભગવાન સદા સાકાર મૂર્તિ વિરાજમાન છે, આવું માને. બીજું એવું માને કે ભગવાન છે સર્વ કારણના કારણ છે, સર્વ નિયંતા છે, અંતર્યામી છે, આ બધાય લક્ષણો, એ બધું ભગવાનને વિશે માને. બીજું એ એવું માને છે કે ભગવાન સિવાય બીજા પદાર્થો છે બધા નાશવંત છે, ભગવાન જ શાશ્વત છે, એટલા માટે ભગવાન સિવાય બીજે ક્યાંય હેત કરતો નથી, ભગવાન જ હેત કરવા યોગ્ય છે, એ લક્ષણ છે. અને પાંચમું લક્ષણ આપણે એ જોયું હતું કે સાચો ભગવાનનો ભક્ત એ છે કે જે લક્ષણ ઉપરથી એને ઓળખવાનો છે, એ લક્ષણ એ છે, સમાચું છું, કે ભગવાન એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ માયા બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્રમા ઇત્યાદિ સર્વે સમર છે, તે નિરંતર વર્તે છે, એવું જાણીને ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ ધર્મ મર્યાદાનો ભંગ ના કરે. જો એક મહિમા એવો સમજે છે કે આવા મોટા ભગવાન એની આજ્ઞા આ બધા પાડે તો મારે પાડવી જ જોઈએ, અને બીજો કેવો મહિમા સમજે છે, એ કેવો સમજે છે, ભગવાન તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, તે માટે કંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તેની શી ચિંતા છે, ડોન્ટ વરી, કરે રાખો, પાર પડશો, આવું માને છે. મહિમા તો બેયને છે ને, પણ એક મહિમાને કેવી રીતે સમજે છે, એક એવી રીતે મહિમા સમજે છે, કોઈ સદગુરુ છે મોટા અને કોઈ મોટા પુરુષ છે, મોટા પુરુષ પાસે બે મુમુક્ષુ છે, એક મુમુક્ષુ એવું સમજે છે કે હું આમ નહીં વર્તું તો મોટા પુરુષને નહીં ગમે એટલે મારે ધર્મમાં રહેવું જ પડશે, અને એક મુમુક્ષુ એવો છે કે હું ગમે તે કરીશ આવા મોટા પુરુષ મળે પહોંચી જ જવાનો, તો મહિમા કોને સાચો કહેવાય. પેલો છે બળે સહિત બોલતો નથી, ઓલો બળ સહિત બોલતો નથી પણ એ વર્તે છે ધર્મમાં સતત, એને એવી બીક છે કે મોટા પુરુષની આજ્ઞા નહીં વર્તું ને તો એ મારી પર હેત નહીં રાખે, એટલે એ બીતો બીતો રહે છે. અને ઓલો, અરે આવા મોટા પુરુષ મળે અક્ષરધામના, અહીંથી કાંડું જાલી નાખે ધામમાં જવાના, હું ફિકર કરો છો, મહિમાનું બળ કોનું વધારે દેખાય, પોપટનું, એને પોપટ કહેવાય, જીભે જોર જાજુ હોય ને એને પોપટિયું જ્ઞાન કહેવાય, મહિમાનું જોર એનું જાજુ કહેવાય. કોઈને લાગે ઓહો શું આને નિશ્ચયનું બળ છે, શું આને પ્રાપ્તિનું બળ છે, પણ પ્રાપ્તિને નિશ્ચય હોય આડુઅવળું કરી શકે, મળવું અને પ્રાપ્તિ બેમાં બહુ મોટો ફેર છે, મળે છે બધાને, પ્રાપ્તિ દરેકને નથી થતી, પ્રાપ્તિ શબ્દ એ સંપૂર્ણ વાચક છે, મળવું એ હજુ અધૂરું છે, સફરજન મળે એટલે સફરજન કંઈ ખાઈ નથી લીધું, સફરજન મળ્યું છે, મળવું એ અધૂરું બતાવે છે, પ્રાપ્તિ એ સંપૂર્ણ શબ્દ છે, એટલે મળે છે ઘણાને પણ પ્રાપ્તિ દરેકને નથી હોતી, મળે છે બધાને મહારાજને મોટા પુરુષ પણ મહારાજ અને મોટા પુરુષની પ્રાપ્તિ દરેકને નથી, જેને પ્રાપ્તિ થશે એ ધર્મમાં આવી જ જશે. જો મહારાજ ધર્મ વિશે હરિચરિતનો સાગરમાં બહુ સરસ વાતો કહે છે, થોડી વાંચીએ, બહુ મજા આવે એવી છે, બેઠી વાંચું છું. કુંડળમાં મહારાજ જમીને સભામાં આવ્યા, બ્રહ્માનંદ સ્વામીએ પરજ રાગ ગાવાની આજ્ઞા કરી, બ્રહ્માનંદ સ્વામીને પરજ રાગ ગાવાની આજ્ઞા કરી, તેમણે પોતાની પાસે ગોપાળદાસ સાધુ હતા કે જેમનો રાગ તેમના જેવો જ હતો તેની સાથે ગાન કર્યું, તે સાંભળીને સૌ કાઠીઓ રાજી થયા અને કહેવા લાગ્યા ઘણા વૈરાગી આવે છે પણ આવું ગાન સાંભળ્યું નથી. કાઠી બધા રાજી થઈ ગયા, ગાવાનું સરસ ડાયરો જામ્યો હોય, બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય, મજા આવે. લોયાનંદર સૌથી પહેલા જો શ્રીજી સ્વામી, એ તમારે ત્યાં શ્રીજી સ્વામી જાય એટલે દરબારો ભેગા, શ્રી સ્વામી કીર્તન ગાય બુલંદ અવાજમાં, દરબારો ડોલી ઉઠે, ભક્તિભાવમાં ડૂબી જાય, પછી એવા બે પાંચ કીર્તનો સંભળાવે ને પછી ધીરે ધીરે થોડી થોડી દવા આપે એવું, ને આ ભાઈ મહારાજ એવો જાય ના ચાલે, નીલકંઠ સ્વામી ના ચાલે, ના શ્રીજી સ્વામી જેવો જ જોઈએ તો જાય પાયા હરખા. ઘણા વૈરાગી આવે છે પણ આવું ગાન સાંભળ્યું નથી, તેઓ ધાન ધૂળ કરી ગાય છે પણ તમારા સંતના દર્શનથી શાંતિ થઈ. પછી મહારાજ પોઢી ગયા, સવાર સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા, શ્રીહરિ છાના ઉઠ્યા અને આવીને સાંભળવા લાગ્યા, સંતો ધૂન કરતા હતા ને મહારાજ આવીને છાના સાંભળવા લાગ્યા, મહારાજ પલંગ પર બેઠા અને સંતોને વાત કરવા લાગ્યા કે કષ્ટ પડે ત્યારે પાછો ન પડે
ને હાલ સમજણ છે તેવી ને તેવી જ રહે તો ખરું. હમણાં તો બહુ સરસ ડાયા થઈને ભગવાન ભજો છો, પણ કષ્ટ પડે અને તોય પાછા ના પડો ત્યારે હાચા. હમણાં તો શીરો પૂરીને દૂધપાક મળે છે, ધોતી પોતી મન માડી રાખો છો, પણ ન મળે તો પણ આવી નિષ્ઠા રહે કે કેમ? ત્યારે હરિ વિના સૌ હરામ છે એમ ગાવો ખરા કે? તેનો ઉત્તર આપો. આવું મહારાજે સંતોન પૂછ્યું. પછી શ્રીહરિ કહેવા લાગ્યા, શેરડીને કાપી કોલામાં પી લે છે ત્યારે તે મિષ્ટ બને છે. શેરડીને કોલામાં પી લે એટલે મિષ્ટ બને, ખાંડ ગોળ બધું બને ને એમાંથી. કષ્ટ સહન કર્યા વિના રૂડાગુણ આવતા નથી. તમે દૈહિક સંબંધીઓ દૂર કર્યા છે, તમને હું સુકાદિક જેવા જાણું છું, તમ માટે નિયમના કોટ મેં કર્યા છે. આ વાત મારે વાંચવી, તમારા માટે નિયમના કોટ, નિયમના કિલ્લાઓ મેં કર્યા છે. એટલે સંતો માટે નહીં, બધા માટે, અમારા ને તમારા બેય માટે. સુખ અને દુઃખ એ બેય અવ્યક્ત છે, અંતરદ્રષ્ટિ હોય તેનો સંગ રાખવો બ્રહ્મ વિદ્યા મહાવિદ્યા છે. મારી કૃપા વિના તે આવડતી નથી. મેં સંકલ્પ કર્યો છે જે માયા અપાર જીવનો મોક્ષ માર્ગમાં બાધ કરે છે. મહારાજના સંકલ્પથી જ માયા આડી આવે છે, કારણ કે માયા પણ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. ભગવાને કેવી આજ્ઞા કરી? માયાને એવું કીધું, ભક્તોને નડતરરૂપ થા. શું જો સાંભળો, મેં સંકલ્પ કર્યો છે કે માયા અપાર જીવનો મોક્ષ માર્ગમાં બાધ કરે છે. ભગવાને જ સંકલ્પ કર્યો છે કે માયા મોક્ષ માર્ગમાં બાધ કરે, નહીં તો માયાની શું તાકાત આવે? તો મોક્ષ માર્ગમાં ચાલ્યા કોણ? ઠગત તો કોઈ આલ્યા નથી, ચાલ્યા છે કોણ? ભગત. અને બાદ કોણ કરે? માયા. કોના સંકલ્પથી? ભગવાનના. અને ભગવાન શું કે? આજ્ઞા પાડો, ધર્મ પાડો, માયા જીતો. આપણને આજ્ઞા ને માયાને આજ્ઞા લડાવે આપણને, બેને માયાને ને આપણને લડાવે. બોલો, માયાની ભેગાઈ રહે ને આપણી ભેગાઈ રહે. જો માયાની ભેગા ના રહે તો માયાની તાકાત નથી કે માયા આપણને હરાવી. જેમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ હોય એ જ શક્તિશાળી થાય, કારણ કે એના સિવાય કોઈ શક્તિમાન નથી. અનંત કોટી મુક્તો પણ પુરુષોત્તમ નારાયણને લઈને શક્તિમાન છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પણ પુરુષોત્તમ નારાયણને લઈને શક્તિમાન છે. સર્વ શક્તિમાન એક જ છે, એ મહારાજ છે. મહારાજ માયામાં ભળે તો માયાની તાકાત વધે, આપણામાં ભળે તો આપણી તાકાત વધે. હવે મહારાજ માયામાં તો ભળેલા જ છે, માયામાં તો એ મહારાજની પોતાની શક્તિ છે. હવે મહારાજની શક્તિ, એની સામે ધર્મ કોણ નથી પાડવા દેતું? માયા. ધર્મ નથી પાડવા દેતું કોણ? માયા. એ ભગવાનની શક્તિ છે, હવે એની સામે લડવાનું છે, ભગવાનની શક્તિથી લડવાનું છે. ભગવાનનો ભગત જ્યારે ભગવાનની જબરી નિષ્ઠા રાખીને લડે ત્યારે મહારાજ રાજી થાય, અને પછી માયા હારી જાય અને ભગવાનનો ભગત જીતી જાય. ત્યારે ભગવાન કે સાબાસ, માયાનો પ્રવાહ આમ છે અને મોકલેલો ભગવાનનો છે અને જબરજસ્ત ફોર્સ વાળો છે. જેમ ગંગાનો પ્રવાહ જાય ને એમાં પથ્થર ને ઝાડ ને બધું તનાઈ જાય ને, એમ માયાના ફોર્સમાં ગમે એવો અક્ષરધામનો મુક્ત આવે ને જો એ હરખું દોરડું પકડીને ના બેઠો ને તો એને તાની જાય. એવો ફોર્સ ભગવાનનો પોતાનો મૂકેલો છે. હવે એની સામે આ જીવને આમ હાલવાનું છે, હામું હામા પ્રવાહે હાલવાનું, દોરડું પકડીને, સદગુરુ રૂપી દોરડું ને હાંકળ એ આમામામામામ ઠેક કિનારે કિનારે દોરડા બાંધેલા છે. પ્રવાહમાં આપણે હાલવાનું છે, આગળ વધવાનું છે. ધીરો 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 વધતો જાય અને પ્રવાહની ગમે એટલી થાપટો વાગે પણ પાછો ના પડે, તો થોડો થોડો ચાલ્યો જાય. ત્યાર પછી મહારાજ કે સાબાસ, આખો પ્રવાહ તો પૂરો ના જ થાય પણ મહારાજ પછી ધક્કો મારીને લઈ લે, જીતી ગયો તું, માયાને જીતી ગયો. એ જીત પોતે જ કરાવી શકે, કારણ કે એની મૂકેલી માયા. જીવ એવું નક્કી કરે કે હું જીતી જાઉં, કોઈ દી ના જીતે. ભગવાનના બળે જ ભગવાનની માયા જીતાય, ભગવાન વતે જ ભગવાન મળે. એટલા માટે કીધું છે, કારણ કે માયામાં પણ ભગવાન જ છે. એટલે મહારાજે લોયાના દસમામાં સ્ટેટમેન્ટ કેવું આપ્યું કે માયા તો ભગવાનના ભગતને સુખરૂપ છે, સુખરૂપ છે. આજ કેમેરો ઘેર બેઠા, આજ કોમ્પ્યુટર ને આજ ટીવી, આ માયા સુખરૂપ છે. નિસ્દિન સંત સમાગમ કીજે, આ માયા કરાવે છે. કઈ થોડું આપણાથી થાય? આ માયાના સાધનો છે, આ માયાના ઉપકરણો છે. નિસ્દિન સંત સમાગમ, નિસ્દિન ભગવત દર્શન, નિસ્દિન કથા વાર્તા. માયામાંથી તૂટવા માટે ન બધો જ સામાન માયા પ્રોવાઈડ કરે છે, ભગવાનની જ માયા. માયાને ભગવાને બે આજ્ઞા કરીશ, એક નહીં બે. એક ભગવાનના ભગતને નડવાની અને ભગવાનના ભગતને સહાય કરવાની, બે આજ્ઞા માયાને મહારાજે કરી છે કે જો એ બળિયો હોય તો સહાય કરજે અને કાચો હોય તો પીલી નાખજે. કાચો છે
બરાબર મારજે. પાકો છે? નામ ના લેતી, આવું કીધું છે. પાકો છે એટલે ધર્મ, અને પાકો કોણ થાય છે? જે ધર્મ પાડે છે એ જ પાકો થાય છે. જે ગબ્બરગણને ગાફલ છે ને, જેને ધર્મનું ભાન જ નથી કે ખબર છે કે અમારથી ના થઈને કરી નાખે છે, એ તો કોઈ દી પાકો થવાનો જ નહીં. એ ઢીલો ને ઢીલો જ રહેવાનો, એ માયાના ચક્કરમાં પીલઈ જ જવાનો. પણ જે પાકો હોય, લડતો હોય ને થોડું ઘણું, તો માયાને પછી થાય કે ના સાચો છે. મહારાજ કે હે સંતો, એક પણ નિયમ, જે એક પણ નિયમ રાખે છે તેને તે શક્તિ લોપતી નથી. કઈ શક્તિ? માયાની શક્તિ. એક પણ નિયમ રાખે છે એને શક્તિ નથી લોપતી. મારી અજ્ઞાનરૂપી માટે મારી આજ્ઞારૂપી નિયમના કોટનું ઉલ્લંઘન કરશો નહીં. આમ સંતોને મહારાજે કીધું લો, અને ભક્તોને કીધું. આ મેથાનના પૂજાજીના બેન જીજીબાએ મહારાજને 2 વર્ષ આવવાનું કારણ પૂછ્યું. મહારાજ મેથાનમાં 2 વર્ષે ગયા એટલે જીજીબાએ પૂછ્યું, મહારાજ કેમ તમે 2 વર્ષે આવ્યા, શું કારણ? ત્યારે મહારાજ કે છે, રામાનંદ સ્વામીએ મોક્ષનું વન અમને સોંપ્યું છે. રામાનંદ સ્વામીએ મોક્ષનું વન અમને સોંપ્યું છે, તેમાં હરિભક્તો રૂપી કલ્પ વૃક્ષો છે, અને તેમાં કેટલાક મૂળ પાતાળ સુધી ઊંડા ગયા છે, કેટલાકના મૂળ પાતાળ સુધી ઊંડા ગયા છે, તેમનો કોઈ ડર નથી. મહારાજ કે એની અમને બીક નથી, કારણ કે ડગવાના નથી. પણ જેના મૂળ ઉપર છલ્લા છે તેનો ડર રાખવો પડે છે, કેટલાકના મૂળિયા હજુ હરખા ચોટ્યા નથી. મહારાજ કે એની બીક રાખવી પડે છે. કુસંગરૂપી વાયુ આવે તો એમના મૂળ ઉખાડી નાખે. તેથી અમે તથા સંત બધા દેશમાં ફરીએ છીએ ને નિયમની વાડો વારે વારે કરીએ છીએ. વાડો કરવી પડે નિયમની. આ સંતોને વિચરણ એટલે કરવાનું. વર પહેલા ગયા હોય, ભગત આ ના ખાતા, આ ના પીતા, આ ના જોતા, આ ના સાંભળતા. હા સ્વામી. ઓહો હો, સ્વામીને જોઈને જ એટલો બધો, સ્વામીની વાત સાંભળીને જ એટલો બધો પાવર આવી ગયો હોય ને, બધા નિયમ લઈ લે. 2 દિવસમાં તો પાકો હરિભગત થઈ જાય. હજુ મૂડી ઊંડું નાખ્યું હોય, ઉપર ઉપર હોય, ખરેખરું જોર હોય, ખરેખરી તાકાત હોય. એટલે હું ઘણી વખત કહું છું કે સત્સંગમાં એક વસ્તુ બહુ પાકી રાખવાની, કે જે બાજુથી આપણે છેતરાયા હોય ને એ રસ્તાઓ ઉપર ધ્યાન બહુ રાખવાનું. સત્સંગમાં આવ્યા પછી પૂર્વે જે રસ્તામાં છેતરાઈ ગયા છે ને, એ રસ્તાઓ તમને ગૃહસ્થ આશ્રમમાં પાછા મળવાના છે, એટલે એની ઉપર સાવધાન બહુ જ રહેવાનું. તમે પહેલાં ગમે તે કુટેવમાં હતા, પણ હવે તમે સત્સંગમાં આવ્યા ને એ કુટેવોને બંધ કરી, એટલે એ રસ્તાઓ ઉપર સતત ચોકી પહેરો રાખવાનો કે હું પડી ના જાઉં. નહીં તો સત્સંગની અંદરથી પડવાના ચાન્સીસ બહુ જલ્દી છે. 2 વર્ષે પડે, 5 વર્ષે પડે, 25 વર્ષે પણ પૂર્વે પડેલો જે રસ્તો છે પાછો ખેંચી જાય એવો ઇન્દ્રિયોનો ઢાળો છે. એટલે નિયમરૂપી કોટમાં જ રહેવું સલામત. કિલ્લામાં છે ને સલામત છે, નિયમમાં છે સલામત છે. કહો જો મહારાજે કેવું કીધું, સરસ, કે સંતોને અને બહેનોને કોઈ જાતનો યોગ જ ના કરવો, કિલ્લો કરી દીધો. જોયો, હવે ખરેખર બ્રહ્મજ્ઞાની પુરુષ કોઈ હોય જેને સ્ત્રી ને પુરુષ એવું ભાન જ નથી, બરાબર, હું આત્મા છું ને અક્ષર છું ને, એને ચરાચરમાં જ્યાં જુએ ત્યાં ભગવાન જ દેખાય છે, તો એને તો સ્ત્રી ને પુરુષ એવો ભેદ જ નથી. તો એવો પુરુષ કરે તો, એવો પુરુષ સ્ત્રીઓ સાથે વાતો કરે તો? મહારાજ કે ના, તોય પ્રોબ્લેમ, તોય પ્રોબ્લેમ. મહારાજ કે કદાચ ના થયો પ્રોબ્લેમ, પણ કિલ્લામાં જ છે તો પ્રોબ્લેમ નહીં ને. બ્રહ્મજ્ઞાની હોય કે ના હોય, સાધક જેવો હોય, આવું સામાન્ય હોય, તોય પ્રોબ્લેમ નહીં ને, કિલ્લામાં છે એટલે. મહારાજને નિયમ બહુ ગમતા. મહારાજ વરતાલમાં બિરાજમાન હતા, અને ત્યાં આગળ એવી એક ઘટના ઘટી કે મહારાજ પાસે બાઈ આવી, 7 પુરુષની હત્યા કરેલી બાઈ હતી, એને 7 પુરુષ મારી નાખેલા, અને મહારાજને મારવા માટે આવેલી, મારણ મંત્ર જાણતી હતી, મંત્ર તંત્રવારી હશે, મહારાજને મારવા આવી. બોલો, ભગવાનને મારવા આવવાવાળા હતા. મારણ મંત્રનો પ્રયોગ એને સભામાં આવીને કર્યો મહારાજ ઉપર, અડદના દાના ને બધું મંત્રીને નાખ્યું, પણ મહારાજને કાંઈ થાય? એટલે મહારાજ તો એની સામું જોઈ રહ્યા, એ બાઈ સામું જોઈ રહ્યા, એ બાઈ મહારાજ સામું જોઈ રહી કે આને કાંઈ થયું નહીં. પણ એમાં મહારાજની પાઠ પાસે નારાયણદાસ કરીને સમાધિનિષ્ઠ સાધુ હતા. શ્રીજી મહારાજે જેની માટે વચનામૃતમાં એમ કીધું કે જો વિષયમાં આસક્ત હોય તો નારાયણદાસ જેવો સમાધિનિષ્ઠ હોય તોય સમાધિમાંથી બહાર નીકળે ત્યારે ચાલા ચૂથવા માંડે, એવા નારાયણદાસ સમાધિનિષ્ઠ હતા, સમાધિમાં જ હતા.
હવે સમાધિમાં ગયેલા અને એને સમાધિની અંદર ગયેલા ત્યાંથી જોયું કે આ બાઈ સભામાં આવી છે અને આ તો વ્યભિચારીની છે, સાત પુરુષને મારી નાખ્યા છે અને હમણાં આવી એ પહેલાં એને આ જગ્યાએ એક હલકી જાતિના પુરુષ સાથે વ્યભિચાર કર્યો છે, આવું એને જોયું છે ક્યાં? સમાધિમાં. સમાધિમાંથી ઊભા થયા, બેઠા થઈ અને એટલું બોલ્યા, ગાળ દીધી પહેલાં તો, સમજે ને, એને બાઈઓની ભાષામાં જેમ કહે ને એમ કંઈક કીધું અને કહીને પછી એમ કીધું કે તું આ હલકા વર્ણના પુરુષ સાથે જઈને આવી છો, નરકમાં જવાની છો, આમ બોલ્યા. આમ બોલીને પાછા સમાધિમાં જતા રહ્યા. એટલે પેલી બાઈ શરમાઈ ગઈ, એક તો મહારાજને કાંઈ થયું નહીં અને આને આવું કીધું એટલે એને એમ થયું કે હવે અહીં જો ઊભી રહીશ તો મારું બીજું બધું પોકળ બહાર પડશે, ત્યાંથી ભાગી ગઈ. એ બાઈ તો ભાગી ગઈ પણ નારાયણદાસ સમાધિમાંથી બહાર આવ્યા ને એટલે મહારાજે સીધું નારાયણદાસને સૌથી પહેલાં એમ કીધું કે તમે બાઈ જોડે બોલ્યા જ કેમ? સમાધિનિષ્ઠ હતા, સમાધિમાં ઓલી બાઈ શું કરીને આવી છે એ પણ અંતર્યામીપણે જોઈ શક્યા. શ્રીજી મહારાજને નિયમ કેટલો વહાલો છે એ ભગવાનના ભક્તોએ તમારે ને અમારે બે વિચારવું જોઈએ. અને બીમારી થઈ ગઈ પછી થઈ ગયું, એ મને નથી આવડતું, એ બરાબર છે, એ બરાબર છે, એ ઓકે છે, આમાં હું ખોટો ભટકાઈ ગયો છું. એને એ તો સાચું જ છે બિચારો, આ જગતમાં બધા સાચા છે, આપણે ખોટા હોય તો બધું સેટ ના થાય. નારાયણદાસ સમાધિની અંદર હતા, સમાધિમાંથી બેઠા. હવે સમાધિનિષ્ઠ પુરુષ જેને અંતર્યામી રૂપે, અંતર્યામી રૂપે પેલી બાઈએ શું કર્યું છે એ પણ દેખાઈ ગયું, વિચારો. હવે આ તો કેવા મોટા પુરુષ કહેવાય કે ઓલી શું કરીને આવી છે બાઈ, એનું પૂર્વનું કૃત્ય એને જોયું. આટલો અંતર્યામી પુરુષ, સમાધિનિષ્ઠ પુરુષ સમાધિમાં ભગવાનના ધામમાં જાય અને શ્રીજી મહારાજનું તેજોમય સ્વરૂપ જે આપણે વાતો કરીએ છીએ ને ધારવા માટે પ્રયત્ન કરીએ છીએ એને સહેજે જોવે, અક્ષરધામના અનંત મુક્તોની સભા સહેજે જોવે, આવો સાધુ, આવો મોટો પુરુષ, તોય પણ શ્રીજી મહારાજ એને વિમુખ કર્યો. મહારાજ કે નારાયણદાસ તમે વિમુખ, મહારાજ પણ મારો વાંક શું? તો કે તમે સમાધિમાં ગયા હતા, તમે અમારા સ્વરૂપનું સુખ લેતા હતા, એ બાઈ આવીને બોલી, અમારી ઉપર મારણ મંત્ર નાખ્યા, ગમે તેમ બોલી અમારા વિશે, પણ તમે તો સાધુ છો, તમારે એનું એવું અપકૃત્ય જોવાનો તમને શું અધિકાર? તમને અંતર્યામીપણું અમારા 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 સ્વરૂપની દ્રઢતાથી આવ્યું છે એનો અર્થ એ નહીં કે તમે તમારું વર્તમાન ચૂકો. શ્રીજી મહારાજને નિયમ કેટલો વાલો છે હું તો એ સમજાવવા માંગુ છું કે સમાધિમાં ગયેલો સાધુ પણ જો સ્ત્રી સાથે બોલે તો શ્રીજી મહારાજ એને વિમુખ કરે છે. એ શ્રીજી મહારાજને ધર્મને નિયમ કેટલો વાલો હશે, કેટલો વાલો હશે. એટલે ભગવાનનો ભક્ત, આપણે સ્વામિનારાયણ ભગવાનની કંઠીઓ બાંધીને બેઠા છે, શ્રીજી મહારાજના આશ્રિત થઈને બેઠા છે, હું ત્યાગી થઈને બેઠો છું, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, પ્લીઝ મહારાજને ત્યાં મહારાજે આપણને દયાએ કરીને અપનાવ્યા છે. શ્રીજી મહારાજને કાંઈ ખોટ નથી, ઢગલો કરી દેવો છે બધો માલ ભરી દે. શ્રીજી મહારાજે કીધું મારે ઉપર કાદવ લઈ જવો છે, પથરા લઈ જવા છે, કાંકરા લઈ જવા છે, રેતી લઈ જવી છે, ધૂળ લઈ જવી છે, આવું બધું લઈ જવું છે. એટલે કાંઈ ધૂળને કાંકરા ભેગા કરવાનો એને ત્યાં ખાલી બધી જગ્યા નથી પડી ત્યાંથી ઉપાડવો જે આવ્યો એ માલ, એવું નથી. મહારાજને એની કેવળ દયા છે આપણી ઉપર. એનું જે મળવું તમારું છે, મોંઘું જીવન જાણું છું, તે તો સૌને થયું છે, સોંઘું જીવન જાણું છું, તે તો નાથ કરી છે, દયા જીવન જાણું છે, તો મહારાજની કૃપા જ છે, ફક્ત દયા છે આપણી ઉપર. પણ હવે આપણને મફતની અંદર આવો સત્સંગ આપ્યો, મફતની અંદર મહારાજ પોતે મળ્યા, મફતની અંદર શ્રીજી મહારાજ આપણને પોતાની આજ્ઞાઓનું પત્રી આપી, તો કમસે કમ આપણે એટલું તો કરીએ. કોઈ મફત આપણને આટલી સિટીઝનશીપ અક્ષરધામની આપી હોય, હે લખી આપ્યું હોય કે ભાઈ જ્યાં અંતકાળે લેવા આવવું, તો કમસે કમ એની બોર્ડરો તો ના તોડીએ. એને એકે અઘરી બોર્ડર કરીશ, એકે અઘરી કરીશ. અલ્પેશ ભગત લાગે તમને અઘરી? બોલો, આ જેને તમે બધા ધર્મ નિયમ પાળો છો કઈ અઘરું લાગે છે? મોટું ભગત, બહારનું નથી ખાવું તો તમે અત્યારે ક્યાં ગયા હતા? બોલો, ખાડા જોવા ક્યાં ગયા હતા? બોલો તો, ગ્રાન્ડ કેનિયન કે જ્યાં ગયા ત્યાં, બરાબર? એ ગયા, એ સારું છે, મહારાજની સૃષ્ટિ જવું જ જોઈએ. જો અમારી વૈરાગની વાતો સાંભળીને કોઈ દી એવું ના કહેતા ના જવું, જજો તમે જાઓ માઉન્ટ એવરેસ્ટ પર જાઓ,
જંગલોમાં જાઓ, આવા ક્યાંક ખાડા જોવાનો હોય ખાડા જોઈ આવો, અરે ક્યાંક સ્ટીમર લઈને ફરવાનું હોય સ્ટીમરમાં, પેલું શું કહો તમે, ક્રુઝમાં જાઓ ક્રુઝમાં જઈ આવો, વાંધો નહીં જાઓ, પણ બધી જગ્યાએ મહારાજને જોવો, એ સૃષ્ટિને જોવો ને, ત્યારે એવું વિચારો કે આ મહારાજના હોપેલા એક બ્રહ્મા, બ્રહ્માંડના પટેલે આવી સૃષ્ટિ કરી છે, આ સૃષ્ટિ એક બ્રહ્માએ રચી છે, બ્રહ્મામાં જો આટલી તાકાત હોય પુરુષોત્તમ નારાયણ કેવા હશે કે જે બ્રહ્માય જેનો પાર નથી પામી શકતા, બ્રહ્માય જેને નેતિ નેતિ કહે છે એ પુરુષોત્તમ નારાયણ કેવા હશે. જગતની અંદર કશું શ્રીજી મહારાજે ખોટું નથી બનાવ્યું. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, આજે અમે તમને વૈરાગ ચડાવી દઈએ, જતા જ નહીં, આમ કરતા જ નહીં, નહીં તો આમ જતા જ નહીં, તો શું થાય, તમારા છોકરાને પછી સ્પ્રિંગો છટકે, એના કરતા છોકરા હોય એને લઈને જવું ક્યારેક, પણ એવી જગ્યાએ જવું કે જેનાથી આપણી વૃત્તિઓ ફાટે નહીં, આપણી વૃત્તિઓ ફાટે નહીં. આજે નાયગ્રા ફોલ્સ, તો નાયગ્રા ફોલ્સ ઉપર તમે હરિભક્તો જાઓ, સંતોને લઈને જાઓ, તોય કાંઈ ખોટું નથી. ગુરુજીને સંતો ગયા છે, નારાયણ મામા જેવા મુક્ત ગયા છે, અનાદિમુક્ત એ ગયા છે નાયગ્રા ફોલ્સ ઉપર. એ શું જોવા ગયા હોય, જોવા નહીં, ત્યાં આગળ જાય એ નાયગ્રા ફોલ્સને પડતો જોય ને એને સીધા શ્રીજી મહારાજ દેખાય. એ નાયગ્રા ફોલ્સ જે હશે ને, નાયગ્રા ફોલ્સની અંદર રહેલા જીવો હશે એની ઉપર દ્રષ્ટિ પડશે ને એના કલ્યાણ થશે. કહો, આજથી વર્ષો પહેલાં, ચાર વર્ષ પાંચ છ વર્ષ પહેલાં ગયા હતા ત્યાં આગળ, ને બગીચાની અંદર ધૂન કરી ગુરુજી અને સંતોએ, ત્યારે કેટલાય ગોરિયાઓ ત્યાં જોવા ઊભા રહી ગયા હતા, બસ એના કલ્યાણ થાય છે, કોઈ ખોટું નથી. કોઈ જગ્યાએ જંગલ હોય, જૂ હોય, તો ત્યાં જઈ શકે છે, ભગવાનના ભક્તો અને સંતો બધાય ભેગા જઈ શકે છે, એ કાંઈ ખોટું નથી, જઈ શકે છે. પણ દ્રષ્ટિ પુરુષોત્તમ નારાયણમય રહેવી જોઈએ, સૃષ્ટિમય દ્રષ્ટિ ના થવી જોઈએ, પુરુષોત્તમમય દ્રષ્ટિ થવી જોઈએ. જગતનું કશું જ ખોટું નથી, જો જોયાઓ ફરિયાઓ. તમારે ગ્રહસ્થ આશ્રમમાં છો એટલે આવે તો શાંતિ થઈ ગઈ, આટલું તો કહી દીધું કે વાંધો નહીં જવું જોઈએ. એટલે આ તો આવું પકડી લે, હા આવું પકડી લે સ્વામી, તમે કીધું તું ને એટલે જ, બાકી તો ક્યારે અમને લે. સ્વામી બીજું ઘણું કહે છે બાપા, એ એકલું થોડો કે આવે આવે જે કે છે, સાંભળો કે મોન્ટુ ભગત ગયા ખરા પણ ખીચડી લઈને ગયા, કુકર લઈને ગયા, ઢેબરા લઈને ગયા, દાળ ચોખા ને મસાલા લઈને ગયા, એટલે અમે રાજી છે કે તમે જાઓ. ત્યાંના બધા રગડા ખાઈને પછી કે સ્વામીએ કીધું તું જાઓ, એના માટે નહીં, એ ગયા ખરા પણ ખીચડી લઈને ગયા ને એટલે રાજી થયા. બાકી એ એવું કે અહીં ત્યાં જઈને આ બધું ખાઈ પીને બધું પીને સ્વામી આવ્યા તો હું રાજી થતા હશે? પણ એ ધર્મ પાડ્યો ને, એટલે ધર્મમાં રહીને તમે જ ગમે તે કરો. સંતોને એવો નિષેધ નથી, અમે જાણીએ છીએ મુંડો અમે કરાયો, તમે ક્યાં કરાયો છે? અમે જાણીએ છીએ ચાર દિવાલ વચ્ચે મહારાજે અમને રાખ્યા, તમને ક્યાં રાખ્યા છે? કહો, મહારાજે નટના ખેલ બતાવતા ને બધું જ કરતા, મહારાજે બહુ લાળ લડાવ્યા છે, સંતોને બતાવ્યું છે, કેટલી વખત નથી બતાવ્યું ને મહારાજ, સંતોને બહુ રમાડતા, બહુ જમાડતા, બધુંય કરતા. અરે શ્રીજી મહારાજ ક્યાંક ક્યાંક ટેકરાઓ ઉપર બળદના મંદિરો ને બધું હોય ન્યાય જોવા લઈ ગયા છે, મહારાજે સંતોની યાત્રાઓ કરાવી છે, બધું જ કરાવ્યું છે, કંઈ ખોટું નથી. પણ મેં કીધું એમ કે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા લોપાઈ જાય અને પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ જે આપણી એ તરફની છે છૂટી જાય, એવું આ જગતમાં કશી જ વસ્તુ સારી નથી, વ્યક્તિ સ્થાન પદાર્થ કશું જ નહીં, જેમાં શ્રીજી મહારાજની આજ્ઞા લોપાય અને શ્રીજી મહારાજ તરફની આપણી દ્રષ્ટિ ફરી જાય એ કશું જ કામનું નથી. શ્રીજી મહારાજ તરફની દ્રષ્ટિ એવી ને એવી જ રહે અને શ્રીજી મહારાજની આજ્ઞા એવી ને એવી જ પડે, દુનિયાના છેડા સુધી જાઓ નો પ્રોબ્લેમ, ગમે ત્યાં જાઓ નો પ્રોબ્લેમ, આજ્ઞાને ધર્મ પડવા જોઈએ, એ બહુ મહત્વનું છે. એટલે મોન્ટુ ભગત, હા આવતા વર્ષે ફરી ટિકિટ મળે ને પ્લેનની તો ફરી જાજો છૂટ, પણ ધર્મ પાડજો, બસ ધર્મ પાડવો જરૂરી છે. પાંચ ટાઈમ માનસી પૂજા કરજો. બહુ આનંદ થયો મને, એકવાર મેં ફોન કર્યો, હમણાં એ ત્યાં ગયા એટલે ખબર તો રાખો ને પાછો કે ખાડામાં ક્યાંક ઉતરી ના જાઓ, એટલે ફોન કર્યો મને કે સ્વામી, મેં કીધું શું કરતા, માનસી પૂજા, રાજી થવાય. માનસી પૂજા પાંચ ટાઈમની થઈ જાય, એ ક્યાં ગ્રાન્ડ કેનિયન ગયો, એ તો આ જગતમાં દેખાય કે આ જગ્યાએ ગયો. બસ ભગવાનના ભગતને જગતમાં આટલો જ ફેર છે, ભગવાનનો ભગત ત્યાં જાય તો ભક્તિ શરૂ થઈ જાય અને જગતનો જીવ જાય, વિષય ભોગવવા જાય, બસ આટલો જ ફેર છે, આટલો જ ફેર છે. પાંચ ટાઈમ તમે માનસી કરો, તમે ઠાકોરજીને ધરાવીને જમો, આરતીની ચેષ્ટા કરો, દુનિયાના છેડે જાઓ ને, ક્રુઝમાં જાઓ, ક્રુઝમાં બેઠાઈ તમે આરતી ચેષ્ટા ભજન કરો, સમૂહની અંદર ભગવાનના ભક્તો ગયા હો તમે, અને બસ ચોખ્ખું બનાવીને જે કંઈ બનાવીને લઈ ગયા હો, ઢેબરા જમીન તમે ક્રુઝમાં ફરો નો પ્રોબ્લેમ, પ્લેનમાં ફરો નો પ્રોબ્લેમ,
આ ધર્મ પાળવાનું એટલે આમાં એવું થાય ગણ્યું કે ધર્મ પાળવો છે એટલે પછી બધે ના કરો પાછા ગણાને એમ થાય ને કે આ તો ધર્મ પાળવાનું, સ્વામી તો ચાર દિવાલ વચ્ચે બેસી ગયા એમને ધર્મ બધો પડે, અમારે શું. ત્યારે ઘણા ભક્તો એવા બાના કાઢે કે હવારની અંદર જવાનું થાય પછી હાંજે આવવાનું થાય એટલે બધું ખાવું જ પડે પીવું જ પડે, એવા ભક્તોએ પ્રેરણા લેવી જોઈએ કે આવા ભક્તો આવી જગ્યાએ જાય તોય પણ ઢેબરા લઈને જાય છે. તો એ ઢેબરા લઈને જતા હશે એ કેવી રીતે જતા હશે ને, આપણે જોબ હોય રોજ જવાનું હોય તો કે જોબનું આ ખાઈ જ લેવું પડે, જોઈ જ લેવું પડે, આમ તો કરી જ લેવું પડે, એ તો આપણે શ્રીજી મહારાજને સમજ્યા નથી. મેં કીધું ને એમ માયકાંગલા છીએ, કમજોર છીએ, ટીબીના દર્દી છીએ, ધર્મનો ટીબી થયેલો છે આપણને, આપણને ધર્મનો ટીબી થયેલો છે એટલે આપણે ધર્મ પાડવામાં કાચા છે. નહીં તો ભગવાનના ભક્તો એવા છે, સુરવીર છે કે જે બધું જ કરી શકે, તિલક ચાંદલાઓ કરી શકે, ચોટલી રાખી શકે, કુકરો રાખી શકે છે, એવા છે. મોટા મોટા બિઝનેસો કરતા હોય, અઠવાડિયામાં 3 દિવસ પ્લેનમાં હોય અને બિઝનેસ કરવા જતા હોય, એ ખીચડીના કુકર ને ખીચડી આરે લઈને જાય છે, એવા છે. રવજીભાઈ મોસીવાળા છે, ચાર્ટર પ્લેનો પોતાના રાખે છે, એનો છોકરો કિશન છે, ગુરુજીની અંદર એને અપાર હેત છે. એક યુવાન છોકરો છે કરોડો ને અબજોપતિનો, અબજોપતિનો, બિલિયનર્સનો, જેને ત્યાં ચાર્ટર પ્લેનો છે, એ કિશન, કિશનના બેન લંડનની અંદર રહે છે, બે બહેનો છે એના, એ કિશન 3 છોકરા લંડન હું છેલ્લા 5-6 વર્ષથી જતો હતો ત્યારથી એને મળું. એવો તમને એવું લાગે ને આ કરોડો ને અબજોપતિનો છોકરો છે. હાઉ સિમ્પલ, મર્સિડીઝ ગાડી લઈને ફરતો હોય પણ હાઉ સિમ્પલ ને સાદો, ધારણા પારણા કરે. ગુરુજી પાસે રડે કે મને ધારણા પારણા તમે ફ્રૂટ ઉપર કરવાની આજ્ઞા આપો ગુરુજી, મારે ચાંદ્રાયણ કરવું છે, મારે આ કરવું, તપની જ રૂચિ. એને એના બેનને બધા, એ લોકો કરોડોપતિને ત્યાં જન્મ્યા છે, ચાર્ટર પ્લેન વાળાને ત્યાં જન્મ્યા છે, અને બહારનું હોટલનું હજુ આજ સુધી ખાધું નથી, બોલો. અને આને અહીં લેંગણ ઠેકાણું ના હોય અને હોટલની અંદર $500 ડીશ ખાવા જેવું હોય, આવા હોય, ગાડીનું ઠેકાણું ના હોય અને મોટા મોટા કેટરિંગો એને બોલાવા હોય, આવું હોય, વિચારો તમે. કરોડોપતિને ત્યાં જન્મેલો છોકરો છોકરી, મને તો આશ્ચર્ય લાગે, એને કોઈ દિવસ બહારની ચા કોફી કેવી છે તો એને ખબર જ નથી, ચા કોફી કેવી છે એ બે બહેનો ને છોકરાને ખબર જ નથી, કિશનને. બોલો, અહીંયા આગળ ફોન આવે મને એ કિશનનો, હજુ લગ્ન નથી થયા, જુવાન છોકરો છે, કોલેજ કરે, 22-23 વર્ષનો હશે, ફોન આવે ને, સ્વામી મૂર્તિમાં રહેવાય ને, મૂર્તિ સંભારાય ને એવી વાત કરો, સ્વામી પ્રથમનું 55મું છે એમાં આ છે, એનું આ કેમ થાય એ સમજવું હતું, એક જ વાત, આ સિવાય બીજી કોઈ વાત જ નહીં. એ કિશન એવો છોકરો છે કે એની બાજુમાં જો કાચો પોચો સાધુ બેઠો હોય તો એ પાછો પડી જાય, એવો એવો છોકરો છે. સંસારમાં છે પણ એવું જ લાગે તમને કે સાધુ છે, જુવાન છોકરો છે, લંડનમાં ભણ્યો છે, લંડનમાં મોટો થયો છે, પણ ધર્મ પાળવાની દ્રઢતા, ગુરુજીમાં એવું અપાર હેત, અપાર હેત, એના કારણે એવું થાય. મોટા પુરુષમાં હેત વિના ધર્મ પડતો નથી. જેટલો જે કઈ એવું એવું કહે છે ને કે સંતો પાસે આવે ને સંતોને, સંતો આવો મોટો ઉત્સવ હોય ને કઈ હોય ને 2-5 હજાર ડોલરનું દાન કરી દીધું ને 5 લાખ રૂપિયાનું દાન કરી દીધું ને, ઓહો આ તો બહુ સંતોમાં હેતવાળા છે ને બધું, પણ ધર્મ ઓછો પાડતો હોય ને, ખરેખર સાધુમાં સાચું હેત નથી, છે હેત નથી એમ નહીં, કરે છે એટલે હેત છે ને, પણ મોહબતનું હેત છે. જ્યારે સાચું હેત થાય ને ત્યારે તો મહારાજને ભગવાનમાં, સંતોમાં સાચું હેત થાય ત્યારે ધર્મ પાડવાનો કઈ કઠણ જ ના પડે, પડતો હશે. આ ગ્રહસ્થ આશ્રમમાં આશિષભાઈ કમર તૂટી ગઈ કે ના તૂટી ગઈ? તમે ગ્રહસ્થ આશ્રમમાં ગયા નથી બરાબર, પણ કોક માટે તોડ નાખવી પડી ને, હજુ તોડે છે ને, તમે કહો છો ને થાકી ગયો હારું કે હું આ જફા છે ને, પણ તો તોડો છો ને. ગ્રહસ્થ આશ્રમ છે એની અંદર કેળો તોડી નાખવી પડે છે દેહના સંબંધી માટે, ધર્મ પાડવામાં એટલું કઠણ નથી, કાંઈ કઠણ નથી, બોલો, કશું જ કઠણ નહીં. શ્રીજી મહારાજે ક્યાં કીધું કે તમે ભૂખ્યા રહેજો? શ્રીજી મહારાજે ક્યાં કીધું કે તમે અહીં ના જતા, તમે લગ્ન ના કરતા? આ પાર્ટ શ્રીજી મહારાજ એટલું જ કહે છે, તમે જે કાંઈ કરો મારી બોર્ડરમાં રહીને કરો, બસ આટલું જ કહે છે, આનાથી વધારે તો કાંઈ કહેતા નથી. ડુંગળી લસણ ના ખાતા, આટલું કીધું તે આ આ બિરાદરને ત્યાં જઈને પછી જોવે કે 5 જાતના શાક છે, 3માં તો ડુંગળી લસણ છે, તારા 2 જ ખાવાના, તો હું મરી જઈશ, તું 2 નહીં ખાઈને 1 ખાઈશ મરી જઈશ એક દિવસમાં, એ નહીં ખાય તો મરી જઈશ ભાઈ, ખાઈ લે ને
એના કરતા ફ્રૂટ ખાઈ લે, જ્યુસ પી લે, ઘણું બધું છે. ભગવાનની આજ્ઞા પડશે તો મહારાજ કેટલા રાજી થશે. એક ટાણાનું ખાઈ, એક એક ટાણાનું આમે છોડીશ તો પેટ સારું રહેશે, શરીર સારું રહેશે, આને એક દિવસ તો રજા જોઈએ બિચારાને. આ મશીનને કઈ આડે ધડ ચલાવી રાખે 30 દિવસ, પછી કે આ રોગ થયો ને ઓલો રોગ થયો, રોગ જ થાય. પણ ભગવાનની આજ્ઞા પાડવાનું જો તાન હોય ને તો બહુ, મહારાજ બહુ રાજી થાય, સાધુય બહુ રાજી થાય. હા, એટલે મોટું વખત તમે જઈને આવ્યા પણ અમે રાજી થયા. મેં 2-3 વખત ચેક કરી લીધું તમારું ચેકિંગ, તમને ફોન કરતો તો એમને નહોતો કરતો. એ ચેકિંગ પોસ્ટ હોય અમારી, એ ચેકિંગ હોય. પણ ચેકિંગ થાય કોનું, કે વિશ્વાસ હોય કે અહીં ચેક કરવા જેવું ને, જ્યાં ચેક કરવા જેવું વિશ્વાસ જ હોય કે આને કંઈ ચેક કરવાનું જ નથી, આ તો ગયો એને હું ચેક કરવાનો. માલ કંઈક થોડો હરખો હોય જ ચેક કરવાનો હોય, બાકી માલ જ હડેલો હોય એને ચેક શું કરવાનો. ખબર છે કે આ તો હડેલો, હડી જ જશે, હજુ વધારે હડશે, પાછો આવશે એટલે થોડું આમ થોડી પોલિશ મારશું એટલે પાછું થઈ જશે હરખું, એવું વિચારવાનું. થોડો શોભે કેટલી વાર નહીં તમારે, આમ જૂનું થઈ ગયું હોય ને, આજે આપણો ફ્લોર જૂનો થઈ ગયો, જોયો કેટલો જૂનો છે. પણ હમણાં જો આમ તમારે એને આમ સરસ મજાનું આમ ઘસીને પોલિશ મારી દીધો હોય તો એવો જ લાગે કે આજ નવો છે, પણ છે જૂનો, છે જૂનો, ઘસાઈ ગયો છે, પણ પોલિશ મારો એટલે હરખો. એમ ધર્મ નિયમ વિના ના હોય ને એને ભગવાનને સાધુ શું કરે, પોલિશ મારે થોડી થોડી. એ પોલિશ મારીને ચમક્યા કરે સત્સંગમાં કે હાલેશ હાલેશ, સત્સંગી છે હાલેશ, સત્સંગી છે હાલેશ, એમનું એમ પાર પાડે, એમનું એમ પાર પાડે, ફરી પાછો મજબૂત કરે ફરીના જન્મમાં. બાકી તો હું ધર્મ નિયમ વિનાનો તો ભગવાન કદાચ સાધુ લઈ જઈને મૂકે તોય ભગવાનને હંગરવું હોય તે રહી ના હકે ને ભગવાન રાખી ના હકે, બેય ને. મહારાજને એની ગંધ આવે અને આને એ ગંધ ગમે નહીં, આને અક્ષરધામની ગંધ ના ગમે ને મહારાજને આની ગંધ ના ગમે, બેય ને એકાબીજાની ગંધ ગમે નહીં. હવે સાધુ જ મૂકી દે દયા કરીને, પણ શ્રીજી મહારાજને ઓલો ગંધાય, અને આને શ્રીજી મહારાજના ધામની સુગંધ ના ગમે, ને આ તો નિર્વિકારી સુગંધ, અને આ હોય વિકારવાળો, ને આ તો ધર્મિષ્ઠ સુગંધ, અને આ હોય અધર્મી. આને જોઈએ અધર્મી સુગંધ, પેલા કહે ને ભૂંડને ગંદકી જ ગમે, એમ આને ગંદકી જોતી હોય, ને આ તો બધું ચોખ્ખું, તો શું થાય. પછી સાધુએ દયા કરીને મૂકી તો દીધો ત્યાં, મોટા પુરુષે મૂકી તો દીધો, પણ પછી મહારાજ કે ભાઈ છૂટાછેડા લે આવે એટલે પાછો આવે. માટે નિયમની દ્રઢતા બહુ, ઓહો કેવા મોટા મહારાજ, એને મને કીધું કે આટલું કરજે. અરે અમારા સાધુ માટેના ધર્મ અઘરા નથી, એ તો જે નથી પાડ્યા ને, તમે અમારા ભેગા નથી રહ્યા ને એટલે તમને એવું લાગે કે સંતોના ધર્મ બહુ કઠણ. હું તો એમ કહું છું તમારા ધર્મો કરતા અમારા સહેલા છે. શ્રીજી મહારાજ સ્વયં કે છે 14મામાં, ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે ત્યાગી કરતા, તમારા ધર્મો કઠણ છે, અમારા ક્યાં કઠણ છે, અમારા બહુ હેલા. ખરેખર તમારે સહેલામાં સહેલું કરવું હોય તો અમારા ભેગા આવી જાઓ. ધર્મ પાડવા માટે અમારી ભેગા જ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે, સારામાં સારો ધર્મ પડે બોલો, અને સારામાં સારું શ્રેષ્ઠ ભોજન, શ્રેષ્ઠ પથારી, સરસ મજાનું દુનિયામાં ક્યાંય ના મળે એટલું સન્માન, એટલા વખાણ, બધું જ. શું નથી અહીં બોલો, યશ કીર્તિ માન મોટપ ખાન પાન બધું જ છે, પણ એટલું જ નિયમરૂપી કિલ્લો. કિલ્લાને બહાર નહીં જવાનું, ડોકિયા નહીં કરવાના, કૂદવાન નહીં, બાકી નારાયણદાસ જેવું થાય, સમાધિનિષ્ઠને વિમુખ કરી દીધો મહારાજને. તો મહારાજને ધર્મ કેટલો વાલો હશે, એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે બહુ સરસ કડી, ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું. સ્વામી કહે છે કે ધર્મ રહે જો તન રહે તો તનને પણ ત્યાગવું, જીવવાનું જાતું કરીને, જીવવું જતું કરીને ભગવાન પાસે મરવાનું માગવું, મરવાનું માગી લેવું, આટલા ધર્મને દ્રઢ કરીને રાખવો. ક્યાં જાજો કઠણ છે, દારૂ ના પીવો, ચોરી ના કરવી, માંસ ના ખાવું, આ કઈ કઠણ છે, પણ આ જોવે જ નહીં કઈ. પછી ફોન આવે, સ્વામી ઈંડું ખવાઈ ગયું, પણ ક્યાંથી ખવાઈ ગયું ભાઈ, ઉપર વાંચો. અત્યારે તો કેટલા સરસ, અત્યારે આ યુગમાં આ લોકો બધું જ લખે છે કે અંદર શું નાખીએ છે એમ, અંદર ઉપર લખે ઓનિયન ગાર્લિક પાવડર આ લખે છે, પેલી શું આવે છે પેલું હિંગ, હે તો એનો સ્પેલિંગ શું થાય છે, આ એસોફોર્ટિડા જે થતું હોય એ તમારે, તો એ જે છે એ લખે છે, ઉપર લખે છે, પણ આને તો આમ પેલું ખાધા વિના, ટેસ્ટી ખાધા વિના ના, આ રગડા પેટીસ બનાવે એટલે આ મસાલો ઉપર છાંટવો જ પડે, રહેવા દે ભાઈ રગડો થઈ જઈશ આમ ખાઈ ખાઈ, શું કેવું કહો. આ જોવે જ, હવે એ જોવે કે અંદર છે તો કે થોડું થોડું જ હોય છે ને,
આ કેટલાય ભગતોને ત્યાં થાળ કરવા જઈએ ને ત્યારે આ બધું નીકળે. આમ ક્લોઝેટ ખોલો એટલે આપણને ખબર ન હોય કે બજારમાં આટલી વસ્તુઓ મળતી હોય એમ. આખો જાણે સ્ટોર હશે આમાં ખોલો એટલે એ ગારે આમ 50 જાતના મસાલા, 50 જાતના હોય. હવે એમાંથી 2-5 હું તો ઘણી વખત જોઉં, મને ટેવ છે એટલે હું પાછો જોઈ લઉં, એટલે મને ખબર પડે કે આ ભગતને કેટલું ખાતરીવાળું ઘર છે, આ ભગત શું કરતા હશે. અહીંયા આગળ તો ઠાકોરજી બહુ સરસ મોટું સિંહાસન તો કરી દીધું છે, સોનાના તાર ચોંટાડી દીધા છે, પણ એના જીવમાં સોનાના તાર ચોંટે છે? બહાર ગમે એટલા સોનાના તાર કરે, સમજ્યા ને? પેલા એક ભગત નહીં, ઇન્ડિયામાં છે, કરોડોપતિ ને અબજોપતિ, એને ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેવડી મોટી ખબર છે? લગભગ 7-8 ફૂટની મૂર્તિ કરાવી મોટી, હા, અંદર ગોલ્ડન બધું ભરાયું, એની અંદર પાછા મોતી મોગામ મોગા, રણછોડ ભગતના બહુ સ્નેહીને ઓળખે, અને એ બધા આખા ભરાયેલા. અને પછી ત્યાં આગળ ગુરુજી ઉદઘાટન કરવા ગયા, ઉદઘાટન સંતો બધાય કે બધા જ સંતો મારે જોઈએ, સંતો ગયા, બધું થયું, ગુરુજી આરતી કરી. ગુરુજી કે ભગત હરિકૃષ્ણ મહારાજને નિત્ય થાળ ધરાવજો, આરતી કરજો, હરિકૃષ્ણ મહારાજ પ્રગટ બિરાજે છે. ના ના સ્વામી, કે તો હોય કહેવાનું જ ના હોય, મેં મારા રામુને કહી દીધું છે કે તારે રોજ આરતી કરી દેવાની. આવા રામુઓ છે, કરોડોપતિ ભગવાને બનાવ્યા ને તો આવા પૈસાના રામુ થઈ ગયા. બોલો, મેં મારા રામુને કહી દીધું છે કે તારે આરતી કરી દેવાની અને તું જે થાળ તું જે બનાવે ને ધરાઈ દેવાનું. બોલો, આવા હોય છે. આને ધર્મ કેદી પડે, એના કરોડો રૂપિયાને ધિકાર છે, એના કરતા ના હોય એ સારું. ગરીબ હોય, ઝૂંપડામાં રહેતો હોય, પણ ધર્મવાળો છે ને, જે મહારાજને રાજી કરવા મથે છે ને, એ ભગવાનને સાધુના હૃદયમાં લખાયેલો હોય. ભલે ઉપરથી કહેવું પડે કે અમારા બહુ પ્રેમી છે ને, હેતવાળા છે ને, ઓલું છે ને, ઓલું છે ને, દાનવીર છે ને, એ તો બધા ગપ્પા, કશું લેવાનું નહીં એમાં. એ કઈ રાજીપો નથી હોતો, એ તો બધા ગપ્પા છે એક પ્રકારના. કહેવું પડે, આ લોક છે, આ લોકનો વિવેક છે. વિવેક એટલે વિવેકમાં કેટલા ગપ્પા પણ હોય. વિવેક એટલે શું? વિવેકનો અર્થ શું? સાચું નથી એ કેવું, એનું નામ વિવેક. સાચું નથી પણ કેવું, એનું નામ વિવેક. ગુરુજી એકવાર એક જણ આવ્યા અને બહુ મોટું એને કંઈક કર્યું. અમારે ત્યાં સંતોની શિબિર હતી ને, યોગના ટીચર હતા ને, એને યોગનું બધું કર્યું. હવે ગુરુજી એને છેલ્લે દિવસ 5 દિવસ એને યોગ કરાય, પછી ગુરુજી જતા. ગુરુજીએ કીધું કે અમારા બહુ હેતવાળા છે ને, મિત્ર છે ને, આમ તેમ બધું. તમારે એક નવા નવા પાર્ષદ થયેલા એ આવ્યા મારા પાસે. મને કે સ્વામી, ગુરુજીને જેવું હે તેમની પરથી એવું મારી પર ક્યારે થાય? મેં કીધું ભલા, એ તો ખાલી કહેવાનું હોય, એને ગુરુજીને શું સંબંધ, તારે ને ગુરુજીને સંબંધ એટલો એને ને એને થોડો હોય, એ તો કહેવાનું હોય. એટલે વિવેક હોય. કહેવાનો મારો અર્થ એ છે કે ધર્મવાળો ભગવાનને સાધુને ગમે છે, એને સાચો ભગત છે, એ ભગવાનને સાધુ જાણે આ સાચો. ક્રેડિટ એની જ હોય, ઓલાની ના હોય, ઓલાની ના હોય. ભલન રૂપિયાવાળો રહ્યો, એને શું કરવાનો? સ્વામી કે રૂપિયાવાળો રૂપિયા નાખીને જાય, પણ બીજું શું કરે? જરૂર હોય એટલે એને થોડો હાર બાર પહેરાવી લે. ભગવાનને સાધુ કરતા મહારાજ કે વ્યવહાર તો કરવો જોઈએ, વ્યવહાર કરે, કારણ કે વ્યવહાર વ્યવહારથી જ હાલે, રૂપિયાનું કામ રૂપિયો જ કરે. પણ શ્રીજી મહારાજના ચોપડે લખવાનું હોય તો સાચો ભગત જ લખાય, ઓલો ના લખાય, ઓલો ના લખાય. અને ભગવાનને સાધુને પણ નજર એવી જ રાખવી પડે કે આ સાચો ભગતને, આ આટલો ભગત એને નજર હોવી જ જોઈએ. રૂપિયો આપે ને ભગત કરી દે મોટો તો એ પ્રોબ્લેમ, તે સાધુ મોહમાં લેવાયો કહેવાય, એને મોહ થઈ ગયો કહેવાય. બે બાજુ પ્રોબ્લેમ છે, એટલે જોવું પડે. ધર્મવાળા છે અને એવી રીતે ભગતો એ જોવું પડે. સ્વામી મોટો હાર આપી દે ને પ્રસાદનું પેકેટ આપી દે અને બહુ મોટું આમ વખાણ કરી દે, કાંઠિયાને ચા આપી દે, એટલે ભગત કે વાહ વાહ વાહ, કહેવું પડે હા, મા જેવા સાધુ છે. એટલે ભાઈ પ્રસાદના પડીકાથી મા થઈ જાય, હાર પહેરાવાથી મા થઈ જાય, એવી મા શું કામની? ઝેર પાઈને માર નાખે. એના કરતા એ મા હારી કે ચૂંટીઓ ખણી અને હરખા માર્ગે લાવે, એ મા હારી કે કડવી ગોળી પાય અને છોકરાનો રોગ ટાળે. છોકરાને ડાયાબિટીસ થયો ને પેંડા 10-12 ખવડાવીને છોકરાને સીધો મોકલી દે, એ મા કહેવાય? આપણી પાસે ઘણી વખત વ્યાખ્યાઓ હા ઊંધી થઈ ગઈ હોય, હા, જો ધ્યાન ન રાખીએ તો. કડવું ઔષધ પાય છે પણ એ માને ચિંતા છે કે આ છોકરો છે એને મારે મોટો કરવાનો છે, નિરોગી કરવાનો છે. મા કદાચ ચૂંટીઓ પણ ખને, પણ પોતાના દીકરાને સારો બનાવવા માટે, સારા માર્ગે લઈ જવા માટે. આની જો ખબર હોય દીકરાને તો વાંધો ના આવે.
દીકરાએ પહેલેથી નિર્ધાર કર્યો કે આવી માં ગોતવી તો વાંધો નહીં, તો આવું જ છે. આ તો આપણે બધા ભાગશાળી આવા પરિવારમાં છીએ, લોયાધામ પરિવારમાં ગુરુજી જેવા મોટા સાધુ પાયા છે, ખબર છે કે સાધુ પણ કેવા હોવા જોઈએ અને હરિભગત કેવા હોવા જોઈએ. નહીં તો સત્સંગને ખબર જ નથી, ખબર જ નથી. બોલો, વર્ષોથી નથી ખબર. કેટલાય કેટલાની ભેગા ફરતા હોય, કેટલાને ગાડીઓ લઈને ફર્યા હોય, કેટલાયને ઘરમાં રાખ્યા હોય, પણ ઘર જોવો ને એનો ધર્મ જોવો તો ન્યાન ન્યા જોવે. કેમ? કારણ કે કોઈ કીધું જ ન હોય, મોહબતથી જ પાંચ રૂપિયા એને આપ્યા અને પ્રસાદનું પેકેટ આપ્યું ને આરે પહેરાયો જય સ્વામિનારાયણ, ધર્મ સ્વામિનારાયણને પાડવાનો, ઓન તો બે લેર કરીએ. આવું છે આખું જગત. પણ કોઈકની ઉપર ભગવાનની કૃપા હોય, આપણે મુમુક્ષુ છીએ માટે ભગવાનના ધર્મ બહુ દ્રઢતાથી પાડીએ. મહારાજને બહુ નિયમ બહુ ગમે છે. જો મહારાજ કે અમે ને સંતો ફરીએ છીએ, નિયમની વાળો વારંવારે કરીએ છીએ, પછી કાચો કોટ કરીશું જેથી અગ્નિનો ભય ન રહે, પછી પાકા વજ્રના કોટ કરીશું તેથી હાથીને તોપની પણ ધાક રહે નહીં, જેમ જેમ સંત હરિભક્તોને ખપતું બળ આવતું જશે તેમ તેમ નિયમ પાકા કરીશું. ધીરે ધીરે પાકો કરાય, એકદમ પાકો ના કરાય, પેલા ધીરે 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 ચડાવાય. અને તમે પાકા હો ને એને એવું ધ્યાન રાખવું, કોક કાચા ભગત આજ આવ્યા હોય ને પછી તમે આજ જ એની પાછળ પડી જાઓ, તમે પાકા થઈ જાઓ તો ઓલો ભાંગીને ભૂકો થઈ જાય. ધીરે ધીરે ચડાવવાનો, પહેલાં તેને હેત થાય આપણી અંદર, પછી આપણી વાત મનાય, પછી ધીરે 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 ચડે. પણ સીધો જ ગા મારો કે તમને મનુષ્યનું શરીર મળ્યું ને તમે આમ તો ઓલો ના કરે, એ ધીરે ધીરે થાય. આપણે એવું વિચારવાનું કે હું કેવી રીતે ચડ્યો, મને સંતોએ કેવી રીતે ચડાવ્યો, ધીરે ધીરે ચડાવ્યો કે સીધો જ? એમ ધીરે ધીરે ચડે, વેલી છે આ તો, ધીરે ધીરે ચડે. એટલે ઘણા હરિભક્તો નહીં થતું, તમે ભગત થઈ ગયો ને તમારા ઘરવાળા હજુ લગ્ન કરીને આવે ને ભગત પાકા એટલા ના હોય. ઘણી વાર બેનો ભગત થઈ ગયો હોય પાકા ને એનો ઘરવાળો એવો ભગત ના હોય, પછી એકાબીજાને ખરેખરી જામે ધર્મ બાબતમાં. સ્વામી કહેતા હતા ને તું નથી પાડતી આ, એટલે કે સ્વામી કહેતા ને તમે, હવે એમ ચાલે પણ સ્વામી તો કે, પણ તમારે થોડું બેલેન્સ રાખવાનું. ધીરે 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 આમ એકાબીજાને હેત થાય ને, ભાઈ હેત થતા થતા હેત એટલે કરવાનું પાછું કે ભાઈ આ મારા જેવો ધર્મ પાડે એટલે હેત કરવાનું, ભાઈ ધીરે ધીરે વધવાનું, એકદમ નહીં કરવાનું. પણ મહારાજે કીધું જો ધીરે ધીરે કરે છે મહારાજ, પેલા કાચો કોટ, પછી પાકો કોટ, પછી વજ્રનો કોટ, પછી નિયમ પાકા કરીશું, પછી એક સ્થાનકમાં સુખે રહીશું અને સંતો અને અમે ન હોઈએ તો પણ એનો એ મોક્ષનો ધાડ ચાલુ રહે એમ કરવું છે. મોક્ષનું જતન કરવા માટે, ભક્તિને ધર્મ દ્રઢ કરવા માટે અમે દેશો દેશ ફરીએ છીએ, રાત્રિ દિવસ ખાતા પીતા સૂતા મોક્ષની જ વાત અને વિચાર કરીએ છીએ. ઓહો, મહારાજને જોવો તો ખરા કેટલું તાન છે. બહુ સરસ વાતો છે. હા, હું તમને એક બે સંભળાવું, એક બે બહુ સરસ વાતો મારે વાંચવામાં આવી ને એટલે તમને સંભળાવી છે. વિષયને ઉલટી અને મળ સમાન કર્યા હોય અને તેમાં લોભાય તે પશુને શ્વાન સમાન ગણાય એવી દ્રઢ સમજણ હોય તો પણ મનનો વિશ્વાસ કરવો નહીં, અને મનનો વિશ્વાસ કરે તો નિયમ તૂટી જાય. વિષયને ઉલટી જેવા કરી નાખ્યા હોય તોય નિયમ ના તોડવો. હવે તો વાત જ બીજાની રહી. નારાયણદાસ જેવો સમાધિનિષ્ઠ હોય તોય નિયમ ના તોડવો. નિયમ એટલે નિયમ, એમાં કોઈ મહિમાનો અર્થ ના ચાલે, એમાં કોઈનું બ્રહ્મપણું અક્ષરપણું ના ચાલે, એની અંદર કોઈ મોટો સ્થિતિ વાળો ના ચાલે. નિયમ એટલે નિયમ. શ્રીજી મહારાજની કરેલી મર્યાદા, એની બહાર ના જવાય એટલે ના જ જવાય. પતી ગયું, ચૂરણ જ થાય. જો ગયા તો મર્યા, ના જાઓ તો સેફ. તમે સાધક હશો, સ્થિતિ વાળા હશો કે સ્થિતિ વિનાના હશો, તમે અક્ષરધામમાંથી આવેલા હશો કે તમે આજ જન્મે મહેનત પહેલી વખત શરૂ કરી હશે, તમે હજાર જન્મથી મહેનત કરતા હશો કે હિમાલયમાં ઊંધા માથે તપ કર્યું હશે, પણ નિયમમાં જો રહ્યા ઓન તમે તો નો પ્રોબ્લેમ, સેફ રીતે પહોંચી જશું ધામ સુધી. આ જન્મે શરૂઆત હશે તોય ધામમાં જશું, અક્ષરધામમાંથી આવ્યા હશું તોય ધામમાં જશું, હિમાલયમાં તપ કરતા હશું તોય ધામમાં જશું, હજાર જન્મથી મહેનત હશે તોય ધામમાં જશું. અને જો નિયમની બહાર નીકળ્યા, શ્રીજી મહારાજે બાંધેલી બોર્ડરની બહાર નીકળ્યા એટલે ધામમાંથી આવેલો હશે તોય નહીં જાય, અહીંથી નવો આદરવાળો હશે તોય નહીં જાય, હજાર જન્મના આદરવાળો હશે તોય નહીં જાય. નિયમ એટલે નિયમ, એની અંદર રહેવું જ પડે. સ્ટોપ સાઇન મારી હોય પછી કોક કે હું તો આ સ્ટ્રીટ પર ઉભો રહું સ્ટોપ લખ્યું હોય, પણ પેલી સ્ટ્રીટ પર સ્ટોપ લખ્યું હોય તો ના ઉભો રહું, હાલે અમેરિકામાં છે ભાઈ, ગમે ત્યાં લખ્યું હોય ઉભો રહી જાય, 25 વખત આવે તો ઉભો રહી જાય. ટ્રાફિક લાઇટો 50 આવતી હોય, લાલ લાઇટ થયા જ કરે છે, કોઈ ટ્રાફિક નથી આવતો, નીકળી જવાય? ના, અમેરિકામાં છું, 50 વખત ઉભો રહેશે, ધીરો ધીરો જ જાય. આધ્યાત્મની અંદર સ્ટોપ સાઇનો મારી છે મહારાજે,
કઈ જાજી નથી મારી, આ રોડ પર જેટલી મારી છે એટલી નથી મારી, અમેરિકામાં જેટલી સ્ટોપ લાઇટો છે એટલી શ્રીજી મહારાજની નથી, બહુ ઓછી સ્ટોપ લાઇટો છે, બહુ ઓછી. બોલો. અને પાછી સ્ટોપ લાઇટ એટલે કેવી, આ સ્ટોપ લાઇટ તો ગ્રીન થાય આ તો તમને ખબર છે, આ બાજુ જવાનું જ નથી, એક વખત જોઈ લીધી એટલે બાજુ ફરકવાનું જ નહીં, પછી એ એક્ઝિટ પર જવાનું બંધ જ છે, એક્ઝિટ જ બંધ છે સદંતર, બસ પૂરું થઈ ગયું. કેટલું હેલું, રાત નહીં જોવાની, લાલ લાઇટ ઓકે નહીં જવાનું, આ બાજુ લાલ લાઇટ નહીં જવાનું, નક્કી થઈ ગયું એટલી બાજુ નહીં જવાનું, બહુ સહેલું છે. આ તો જે નથી પાડતા ને તો ખરેખર શ્રીજી મહારાજને સમજતા નથી, અને શ્રીજી મહારાજનો, શ્રીજી મહારાજને હજુ સમજ્યા નથી, શ્રીજી મહારાજનો એને મહિમાય નથી, અને શ્રીજી મહારાજના માર્ગે હજુ ચાલ્યા છે, નવા નિશાળ છે, નવા નિશાળ્યા છે એટલે દયા રાખવી પડે એની ઉપર, પણ ખરેખર એ બહુ મોટી ભૂલ ભરેલું છે. અને જેને વર્ષો કાઢે ધર્મ પાડવામાં હજુ કાચા છે ને એ તો બહુ કાચું કામ કહેવાય, કેટલાય તો વર્ષો કાઢી નાખ્યા હોય, બોલો, તો એ પાછા જો ના જોવાનું જોઈ લે, ના ખાવાનું ખાઈ લે, વર્ષો કાઢે હોય તોય એ બહુ ખોટું કહેવાય. ખબર નહીં ભગવાન શું કરશે, તો ભગવાનને ખબર, આ અમને ખબર નથી, પણ મહારાજે કીધું ખોટો ભગત છે. ભોજ શ્રીહરિ કહે છે, ધર્મ વિનાના ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પણ મોહ જ કહેવાય. સાંભળો, ધર્મ વિનાનું જ્ઞાન હોય, ધર્મ વિનાની ભક્તિ હોય, ધર્મ વિનાનો વૈરાગ હોય, મોહ છે, આવું મહારાજ કહે છે. અજ્ઞાની જનો રૂપી પતંગિયા તે મોહરૂપી અગ્નિમાં જઈને પડે છે, સત્સંગ ને ધર્મ વિના ફાવે તેવા તીર્થ વ્રત કરે તો પણ તે મોહ કહેવાય. લો, માનસરોવરની યાત્રામાં અમે ગયા હતા, આ વખત નહીં એની આગલી યાત્રામાં, તે માનસરોવરની યાત્રા જે જગ્યાએ એક વખત વ્યક્તિ જાય તો બીજી વખત જવું છે એવું નામ ના લે, એવી ઠંડી. હવે એવું પવિત્ર સ્થાન એ કૈલાસ ને માનસરોવર, તમે ત્યાં જાઓ એટલે ઓટોમેટિક તમે શાંત થઈ જાઓ. હિમાલયનું સ્થાન છે, હંમેશા દેશ કાળની અસર થતી હોય છે, જ્યાં કોઈ પ્રકારના વિષયો નથી, દૈવી ભૂમિ છે, યોગી પુરુષ શિવનો નિવાસ છે, ઓટોમેટિક એવું થાય જ, આપણે દૈવી હોઈએ. પણ ત્યાં પણ માનસરોવરની યાત્રામાં મેં જોયું, આપણી ટૂર સાથે જે બીજી ટૂરો પણ આવતી હોય ને, એ લોકો કેટલા એવા હતા, દારૂના બોટલો લઈને આવેલા, બોલો, દારૂના બોટલો પીવે, માનસરોવરના કિનારે તમને હાડકા ખાધેલા મળે, એ તો ત્યાંના લોકો ખાય છે, કે એ લોકો હાડકા માંસ ખાય છે, એ લોકો તો ત્યાંના તિબેટીઓનો માંસ ખાય છે, માનસરોવરના કિનારે જ છે, નાતાય નથી માનસરોવરમાં કોઈ દી, હાડકા મળે કેટલાક કિનારા ઉપર, દારૂના બોટલ પણ પડ્યા હતા ક્યાંક ક્યાંક. લો, હવે ક્યાં માનસરોવર, શાસ્ત્રોમાં લખ્યું ત્યાં પહોંચવું એ અતિ દુષ્કર છે, ન્યા પહોંચી ગયા લોકો બોટલ લઈને, ગધેડો ગંગે ના વાગ્યો શું થાય મન કહો, માનસરોવરમાં કરોડ વખત નાય કઈ થાય, કશું ના થાય, એમ મોહ છે. એ બધાને કહેશું માનસરોવર જે આવ્યો, હા માનસરોવર, પણ હું ભાઈ તું માનસરોવરને અભડાવીને આવ્યો, ઉપરથી એને બી એને તકલીફ આપી, એ કેટલા વર્ષોથી સેફ હતું, એને તારા જેવા પાપીનો સંગ થયો તો એ બગડ્યું, બીજું તો કાંઈ ના થયું, તને તો કાંઈ ફેર પડ્યો નહીં, પણ આ કયા કેફ મારે, માનસરોવર જે આવ્યો, ગંગા ના આવ્યો, પણ ગંગા હું ના આવ્યો તું. એટલે ધર્મ વિના તો ગમે એટલું કરીએ ને, કરોડનું દાન કરીએ, મંદિર આવીએ, કથા કરીએ, આ કથા કરું પણ ધર્મ ના પાડું, કથા પૂરી થાય ને ભાઈ જય સ્વામિનારાયણ, તો મોહ જ છે, આ ધર્મ ઉપર બોલવું એ મોહ છે, આ બંધનનું કારણ થાય, મુક્તિનું કારણ ના થાય, આ કથા કરવી એ પણ બંધનનું કારણ થાય. ધર્મ તો બહુ ગુહ્ય છે, પાડવો જોઈએ, અને શ્રીજી મહારાજને રાજી કરવા છે. આ જન્મે મહારાજ જો રાજી થઈ જશે તો કેટલું મોટું કામ થશે. એટલે આવી તો બહુ વાતો મહારાજે કીધી છે, પણ આ તો મેં તમને થોડી કીધી, બાકી તો એટલી બધી વાતો છે ધર્મ નિયમ ઉપર, મહારાજને એટલું બધું વજન છે કે ના પૂછો વાત, ના પૂછો વાત. અને બહુ હેલા છે ધર્મ, એટલે વાલા ભક્તો હું તમે કટિબદ્ધ થઈએ કે મહારાજના ધર્મ નિયમ આપણે પાડવા છે, ઇન્દ્રિયોને વશ થઈ, અને શ્રીજી મહારાજનો ખોટો મહિમા ગાઈ ગઈને, પતિત પાવનને અધમ ઉદાહરણ છે, આવા મહિમાઓ ગાન કરી કરી અને શ્રીજી મહારાજની ભાષામાં દુષ્ટ અને પાપી ના થઈએ. શ્રીજી મહારાજે એને દુષ્ટ અને પાપી કીધો છે, અધમ ઉદાહરણ પતિત પાવન ગાય અને પછી ધર્મને જેમ તેમ કરે છે, એ તો દુષ્ટ ને પાપી મહારાજે ડિગ્રી આપી છે. આપણે ભગતની ડિગ્રી જ લઈ લેવી આપણી પાસેથી, આપણે ભગતની ડિગ્રી લાયક નથી, પછી મહારાજે દુષ્ટ ને પાપી કીધા. એટલે અતિ દ્રઢતાપૂર્વક ના થતું હોય ધીરે ધીરે કરો, આજે ના જે પગથિયા ના ચડશો, આવી વાત સાંભળો તોય ના ચડશો, હું ના પાડું છું, ચડશો તરત પાછા હેઠા આવશો. પણ એટલું તો નક્કી કરો, આટલી વાત સાંભળીને એટલું તો નક્કી કરો કે આ પગથિયું હું નીચો છું, ત્યાંથી હવે ઉપર જવું છે, ત્યાંથી ઉપર જવું છે, ધીરે 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 ચડી જાઓ, પછી નહીં વાંધો આવે,
અને ચડી જશો તો એક દિવસ પહોંચી જવાશે, પહોંચી જવાશે. બહુ સહેલું છે, ધર્મ નિયમમાં કંઈ અઘરું નથી. એવી સમજણ વાળો હોય તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો અને તેનો સંગ ક્યારેય ન કરવો. એ ભગત જેવો જણાય છે તો પણ મહારાજ કે એનો સંગ ક્યારેય ન કરવો. ભક્ત તો પ્રથમ કઈ તેવી રીતનો સમજણ વાળો જાણવો તેનો જ સંગ કરવો. આવો જે પ્રથમ સમજણ કઈ એવી સમજણ વાળો ભક્ત હોય એનો સંગ કરવો, ટૂંકમાં ધર્મ નિયમ જે પાડે અને પડાવે એવા ભગતનો સંગ કરવો. કોઈ લગ્ન પ્રસંગોની અંદર ના જમતા હોય અને ત્યાં ફ્રૂટને જ્યુસ પી લેતા હોય તો એ ઓવર લાગે છે. ઓવર નથી, એ માપે છે, માપે છે. આપણે એવા નથી એટલે આપણને ઓવર લાગે છે, એ માપે જ છે. જે ભગવાનના સંતો ધર્મ નિયમ પાડે છે, જે નથી પાડતા એને ઓલા ઓવર લાગે છે. ઓવર નથી, એ માપે જ છે, આજના યુગ પ્રમાણે માપે છે. એટલે વાલા ભક્તો જે પાડતા હોય એને રિસ્પેક્ટ આપો, એમાંથી આપણે શીખવું કે જે આપણાથી વિશેષ પાડતા હોય એમાંથી શીખવું અને ધર્મ નિયમની દ્રઢતાઓ કરવી, જેનાથી મહારાજ રાજી થાય, મોટા પુરુષો રાજી થાય, આપણો આત્મા પણ ચોખ્ખો થાય એવો મહારાજનો અહીં અભિપ્રાય છે. અને ત્યારે જ આપણે સાચા ભક્ત થઈ શકીએ. ઇતિ વચનાતમ ગરડા અંત્ય પ્રકરણનું 32મું થયું. રજીસ્ટ્રેશન ફોર્મ ઘણા બધા ભક્તો ભરતા હોય છે, ભરવામાં તકલીફ પડે તો પણ થોડું ધ્યાન રાખી અને શું કહેવાય એને, હે, હોમ પેજ ઉપર સ્લાઇડ ખસ્યા કરે છે એક પછી એક. એની અંદર ઉત્સવની સ્લાઇડ આવે છે, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું એટલે તરત એ ખુલશે. થોડું એમાં એવું છે કે તમારે એક્યુરેટ રહેવું પડે કે ખુલે ને તરત ક્લિક કરો, નહીં તો પાછું થોડી વાર 2-4 મિનિટ બેસો એટલે ફરી પાછું આવે, ફરી દબાવી દો તો ખુલ. આ તો એવું છે વીજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું એના જેવું છે. કારણ કે સંતો એટલું તો થોડું કઠણ રાખે જ, પણ તમારી પરીક્ષા છે કે તમે એની અંદર રહીને પણ કેટલું ભરો છો. જો આ ભરી શકશો તો પછી વીજના ઝબકારાની જેમ મોતી પરોવાનું છે, પરોવી શકાશે મોક્ષનું. એની આ પ્રેક્ટિસ છે. એટલે બધાય રજીસ્ટ્રેશન ફોર્મ શ્રદ્ધાપૂર્વક ત્યાં આગળ અમે એને સુવિધા કરવા માટે મથીએ છે કે થઈ જાય સહેલું, પણ કદાચ ના થઈ શકે તોય તમે શ્રદ્ધા રાખજો અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેજો અને વહેલામ વહેલું મોકલી દેજો. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.